ओके स्टूडेंट्स, लास्ट सेशन ની અંદર આપણે જોયું હતું ચેપ્ટર નંબર 3 આપણા મિત્ર પશુ, રાઈટ? તો સ્ટુડન્ટ્સ, આજે એનો થોડો વધારે પોર્શન જોઈશું. લાસ્ટ સેશન ની અંદર આપણે એવું જોયું હતું કે બે પ્રકારના પશુ હોય. કયા કયા બે પ્રકારના પશુઓ? શાકાહારી પશુઓ અને માંસાહારી પશુઓ. તો શાકાહારી પશુઓમાં કયા કયા પશુ આવે? તો કે ગાય, ભેંસ, બકરી, ઘોડો, ઊંટ, બળદ, આ બધા શાકાહારીની કેટેગરીમાં આવે. જ્યારે માંસાહારીની અંદર વાઘ, સિંહ, વરુ, ચિત્તો, દીપડો આ બધા છે એ માંસાહારીની અંદર આવે. તો શાકાહારી અને માંસાહારી એ બંનેમાંથી આપણે આઈડેન્ટિફાય કઈ રીતે કરી શકીએ કે આ શાકાહારી પશુ છે કે માંસાહારી પશુ છે? તો જે પશુ છે એ ઘાસ ખાતા હોય, ફળફૂલ ખાતા હોય, વૃક્ષોના પાંદડા ખાતા હોય તો એ પશુઓને આપણે શાકાહારીની કેટેગરીમાં લઈશું. જ્યારે જે પશુ છે એ માંસ ઉપર પોતાનું જીવન આધાર હોય એ પશુને આપણે કઈ કેટેગરીમાં લઈશું? માંસાહારીની કેટેગરીમાં, રાઈટ? પછી જોયું હતું કે જેને આપણે પાળી શકીએ, જે પશુને આપણે પાળી શકીએ, આપણા ઘરની અંદર રાખી શકીએ તો એ બધા પશુઓને આપણે કેવા પશુ કહી શકાય? શાકાહારી પશુ કહેવાય, રાઈટ? એ લોકોને પાળી શકીએ આપણે. જ્યારે જંગલી પશુ છે, માંસાહારી પશુ છે, એને આપણે પાળી શકતા નથી. પછી આપણે જોયું હતું કે આ બધા પશુઓ છે એમની શરીરની રચના છે એ પણ ભગવાને અલગ રીતે કરી છે. કઈ રીતે કરે છે? તો કે શાકાહારી પશુ છે તો એના દાંત છે એ આગળથી પહોળા અને દાઢ છે એ પાછળથી લાંબી છે, એવું આપણે જોયું હતું. એના દાંત કેવા છે? આગળથી પહોળા અને એની દાઢ પાછળથી પહોળી છે. જ્યારે માંસાહારી પશુઓમાં એમના દાંત છે એ કેવા છે? તો કે સોયા જેવા છે. આપણે પિક્ચરમાં જોયું હતું લાસ્ટ સેશનની અંદર, તો સોયા જેવા દાંત છે. શા માટે સોયા જેવા દાંત છે? સોયા જેવા અને અણીદાર છે. તો શા માટે? તો કે એ એનો શિકાર કરી શકે, ચાવી શકે સરખી રીતે. પછી જોયું હતું કે અમુક પશુઓ હોય એના નખ છે, એના પંજો હોય, એના નખ હોય એ કેવા છે? તીક્ષ્ણ છે. તો શા માટે એના નખ તીક્ષ્ણ છે? કારણ કે એ જે શિકાર કરે એ માંસને એ નખ વડે સારી રીતે ફાડી શકે, એટલા માટે એના નખ તીક્ષ્ણ હોય છે. ઓકે, પછી જોયું હતું કે હરણ જેવા પશુઓ છે, તો હરણ જેવા પશુઓ છે તો એના પગ લાંબા અને પાતળા આપેલા હોય છે. શા માટે એના પગ લાંબા અને પાતળા આપેલા છે? તો કે એના પાતળા પગ વડે એ ઝડપથી દોડી શકે, એટલા માટે એના પગ લાંબા અને પાતળા આપેલા છે. પછી આપણે જોઈએ હવે કે વાંદરો, તમે જોયો હશે ને વાંદરો, તો એના છે ને હાથ હોય ને એ કેવા હોય? એની વાંદરો શું કરે? દાળ પકડી રાખે, રાઈટ? તો એના છે ને આંગળી હોય ને જે હાથની એ લાંબી અને પાતળી હોય. કેવી હોય? વાંદરાના હાથની આંગળી કેવી હોય? લાંબી અને પાતળી હોય. શા માટે? તો કે વાંદરાનું રહેવાનું સ્થાન કયું છે? તો કે ઝાડ ઉપર જ હોય ને, એક ઝાડ પરથી બીજા ઝાડ પર એવી રીતે દોડાદોડી કરતા આપણે એને જોયું હશે. તો એની ઝાડની ડાળી પકડવી પડશે, તો એ ઝાડની ડાળી સારી રીતે પકડી શકે એટલા માટે એની હાથની આંગળી છે એ લાંબી અને પાતળી આપેલી છે, રાઈટ? આવું આપણે જોયું. હવે નેક્સ્ટ જોઈએ આપણે કે પશુ હોય ને એની સાંભળવાની શક્તિ બહુ સારી હોય, કે દૂર દૂરથી છે ને એને અવાજ આવી જાય. એટલે જ તો જંગલમાં રહેતા પશુઓ હોય એ પોતાનો શિકાર કઈ રીતે કરે? કે કોઈકનો અવાજ, કોઈકની હલનચલન, રાઈટ? પછી સિંહની ગર્જના સાંભળીને નાના એવા પશુઓ હોય, સસલા જેવા છે, એ બધા શું કરે? દોડીને જતા રહે. તો એ શા માટે? તો એની સાંભળવાની શક્તિ ખૂબ સારી હોય. પછી કેટલાક પશુઓના કાન લાંબા હોય છે, હાથી જેવા પશુ હોય તો એના કાન
લાંબા હોય છે, જોયું છે ને તમે? તો કેટલાક પશુઓ હથિયાર સ્વરૂપે સિંગડા હોય છે. હવે પશુઓને પણ પોતાનું રક્ષણ કરવું હોય તો એના માટે કઈક વસ્તુ તો જોઈએ ને, કોઈકનો સામનો કરવા કઈક એની પાસે હોવું તો જોઈએ ને. તો ભગવાને એને પોતાના રક્ષણ માટે શું આપેલું છે? તો કે શિંગડા આપેલા છે. તો એ શિંગડા વડે એ પોતે શું કરી શકે? બીજા સામેવાળા પશુનો સામનો કરે. જો એ હમલો કરવા આવે તો એમને રક્ષણ કરવું હોય તો શું કરી શકે? એ પોતાના શિંગડા ભરાવી અને પોતાની જાતનો બચાવ કરી શકે, રાઈટ? પછી પશુઓની સૂંઘવાની શક્તિ પણ ખૂબ સારી હોય છે. હવે આ વસ્તુ તો તમે લોકો જોઈ જ હશે. કઈ રીતે? તો કે કૂતરું હોય ને આપણા ઘરની આસપાસ, તો એ શું કરે? કંઈક સૂંઘતું સૂંઘવાને. તો આ પશુઓ હોય ને એમની સૂંઘવાની શક્તિ સારી હોય, એને ખબર હોય કે આ પર્ટિક્યુલર પર્સનની સ્મેલ આવી છે. એટલે તો કોઈ કોઈ વ્યક્તિના ઘરે જઈ તો એના ઘરની બહાર કૂતરું હોય તો નવી વ્યક્તિ આવશે તો શું કરશે? એમને આવવા નહીં દે, ઘસવા માંડશે. શું કામ એને? કારણ કે એની સ્મેલ ઉપરથી ખબર પડી છે કે આ વ્યક્તિ છે એ આ ઘરની નથી, નવી વ્યક્તિ છે, બરાબર? તો આપણે ખ્યાલ જ છે કે આ બધા પશુઓ છે એમની સૂંઘવાની શક્તિ પણ ખૂબ સારી હોય છે. હવે કેટલાક પશુઓ ભોજનને મોઢામાં લઈ લે છે, પછી બેસીને ધીમે ધીમે વાગોળે છે. તો આપણે આગળના સેશનની અંદર પણ આ વસ્તુ જોઈ હતી કે ગાય જેવા પશુઓ છે એ જોયા હશે તમે, શાંતિથી બેસીને પેલા જેટલું હશે બધું જમી લેશે અને પછી એક જગ્યાએ બેસીને પોતે વાગોળશે. તો આમ અલગ અલગ પશુઓ છે એમની અલગ અલગ રીત છે, ભોજનની રીત અલગ અલગ છે, પછી અવયવ અલગ અલગ છે, એમની એકબીજાની સાથે સામનો કરવાની રીત પણ અલગ અલગ આપેલી છે, રાઈટ? કેટલાક પશુઓનો આહાર ઘાસ છે, જ્યારે જંગલી પશુઓનો આહાર માંસ છે. આપણે જોઈ લીધું કે શાકાહારી પશુ હોય એનો ખોરાક છે એ ઘાસ હોય, જ્યારે માંસાહારી પશુઓનો ખોરાક શાકાહારી પશુઓનો ખોરાક ઘાસ હોય, જ્યારે માંસાહારી પશુઓનો ખોરાક માંસ હોય, રાઈટ? જંગલી પશુઓના ઘર જુદા જુદા પ્રકારના હોય છે. કેટલાક ગુફામાં રહે છે, કેટલાક જમીનમાં ખાડો કરીને રહે છે. હવે માણસને છે એવું નક્કી છે કે માણસ છે એ ઘરની અંદર જ રહે, પણ આ પશુઓ છે ને એની રહેવાના સ્થાન છે ને એ પણ અલગ અલગ હોય. આપણે લાસ્ટ સેશનમાં પિક્ચર દ્વારા જોયું હતું કે બધા પશુઓના રહેવાના સ્થાન અલગ અલગ હોય. જેમ કે ગાય હોય તો એ વાડા મારે, ઘોડો હોય તો એ શું કરે? એ પોતે તબેલાની અંદર રહે. પછી પક્ષીઓ હોય તો એ માળાની અંદર રહે, રાઈટ? તો આ બધાની રહેવાની જગ્યા અને રીત પણ અલગ અલગ છે. કેટલાક છે એ જમીનમાં ખાડો કરીને રહે છે. કેટલાક પશુઓ પાલતું હોય છે, તેઓ મનુષ્ય માટે ખૂબ ઉપયોગી છે. હવે પાળેલા પશુઓ હોય એ મનુષ્ય માટે ખૂબ ઉપયોગી હોય છે. પાળેલા પશુઓ કેવા પશુઓને પાળી શકીએ? કેવા કેવા પશુઓને આપણે આપણી ઘરની અંદર રાખી શકીએ? વિચારો જોઈએ. સિંહ, વાઘ એવા બધા પશુઓને આપણે ઘરની અંદર રાખી શકીએ, બરાબર ને? ના, ન રાખી શકીએ ને. કેવા પશુઓને આપણે રાખી શકીએ? તો કે ગાય, ભેંસ, ઘોડો, ઊંટ આ બધાને આપણે આપણા ઘરની અંદર રાખી શકીએ. અને આપણને ઉપયોગી કઈ રીતે થાય? તો કે ગાય ભેંસ જેવા પશુઓ છે એ આપણને દૂધ આપે, જ્યારે ઘોડો છે, ઊંટ છે, એ હાથી છે એવા બધા પશુઓનો આપણે સવારીમાં ઉપયોગ કરી શકીએ. તો પહેલાના જમાનાના લોકો હતા ને ત્યારે બહુ વર્ષો પહેલાં બધા પરિવહનના સાધનો નહોતા, વાહનોની વ્યવસ્થા નહોતી. તો બધા લોકો શું કરતા? આ પશુઓનો જ ઉપયોગ છે એ સવારીની અંદર કરતા. તમે સાંભળ્યું હશે કે રાજા મહારાજાઓ છે એ શું કરે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શું કરે? ઘોડાનો ઉપયોગ કરે. પછી તમે જોયું હશે કે હાથી ઉપર રાજાની સવારી નીકળે, કે રાજાનું સ્વાગત કરવું હોય ને તો રાજાને હાથીની ઉપર બેસાડે, પછી આખા ગામની અંદર એમને સર્વસ્થ કરવામાં આવે. તો આ
સવારી તરીકે આ ઘોડા અને હાથી જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો રાઈટ પછી બળદ અને પાડા હોય એ એમનો ઉપયોગ છે એ ખેતીની અંદર કરવામાં આવે એમના આપણે તમે ખેતરમાં જોયું હશે કે બળદ હોય એનું બળદ ગાડું કરવામાં આવે રાઈટ એની પાછળ ગાડું ભરાવી દેવામાં આવે પછી બળદ છે એ ખેતીમાં ઉપયોગ થાય રાઈટ પછી ઊંટ અને ગધેડા છે એ સામાન ઉચકવામાં આવે ઊંટ અને ગધેડાનો ઉપયોગ છે એ સામાન ઉચકવામાં આવે એના ઉપર વજન રાખી દેવામાં આવે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે ઘોડા ઊંટ અને હાથીનો ઉપયોગ સવારીમાં કરે છે આપણે જોયું પછી કૂતરો છે એ આપણા ઘરનું રક્ષણ કરે છે તો અત્યારે આપણે જોયું છે કે ઘરની બહાર બેસીને એ છે એ એક વફાદાર પ્રાણી છે તો જે ઘરના માલિક હશે એને વફાદાર રહી અને બીજા વ્યક્તિને આવવા નહીં દે આમ એ શું કરે છે રક્ષણનું કામ કરે છે આમ પાળેલા પશુઓ છે એ આપણને આ રીતે ઉપયોગી છે સિંહ ચિત્તો દીપડું શિયાળ વરુ અને આ જે જંગલી પ્રાણીઓ છે એને આપણે પાળી શકતા નથી વાત કહીએ ને આગળ પણ કે જંગલી પ્રાણીઓ છે એને આપણે પાળી શકીએ નહીં વાઘ સિંહ છે એને આપણે ઘરમાં પાળી શકીએ ના પાળી શકીએ તો એ આપણો શિકાર કરી જાય રાઈટ તો સ્ટુડન્ટ્સ આપણે ટુ ટાઈપ્સના પશુઓ જોયા ચેપ્ટરની અંદર કયા કયા પશુઓ શાકાહારી પશુઓ માંસાહારી પશુઓ રાઈટ પછી એમના એની દાંતની બનાવટ જોઈ એમનું રહેઠાણ જોયું એમનું કાર્ય જોયું એમની ચાલવાની ઝડપ જોઈ આપણે હરણ જેવા પશુઓની જોઈ વિશા માટે એવું કરે પછી વાંદરાના આપણે આંગળી જોઈ કે લાંબી અને પાતળી હોય શા માટે હોય આ બધી વસ્તુઓ આપણે જોઈ તો આ બધી વસ્તુ છે એ આપણી આસપાસની છે તો આપણે એવું કહી શકીએ કે પશુઓ છે ને એ આપણા ઉપર ભારરૂપ નથી કે આપણા ઉપર ભાર કરેલા નથી તો શું કરે આપણા પાળેલા પશુઓ છે તો આપણને કેટલા બધા ઉપયોગી છે જો એ આપણી સાથે ના હોય આપણી આજુબાજુમાં ન હોય તો આપણું કામ ઘણું છે એ મુશ્કેલ બની જાય કારણ કે ગાય ભેંસ જેવા પશુઓ છે એ આપણને દૂધ જ ના આપતા હોય તો આપણે આપણું કેવી રીતે જીવન નિર્વાહ કરી શકત રાઈટ પછી આ બધા પશુઓ છે જેના ઉપર ઘોડે સવારી કરીએ છીએ એ પણ ના હોત તો આપણને કદાચ પ્રોબ્લેમ પડત તો આ બધા પશુઓ છે એ ખૂબ જ ઉપયોગી છે રાઈટ તો આપણે છે એમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવું જોઈએ અને એમને હાનિ પહોંચાડવી જોઈએ નહીં સ્ટુડન્ટ્સ આ જે પાળેલા પશુ હોય ને એ બિચારા કેવા હોય મૂંગા હોય એ બોલી શકે નહીં તો આપણે એને છે ને કોઈ દિવસ હેરાન ન કરવા જોઈએ કારણ કે એ બિચારા છે એ આપણને કોઈ દિવસ હેરાન કરતા નથી તો આપણે એને કોઈ દિવસ હેરાન કરવા જોઈએ નહીં આપણાથી શક્ય હોય એટલું આપણે એમને મદદ કરવી જોઈએ ઓકે સ્ટુડન્ટ્સ હવે આ ચેપ્ટરના અંતમાં તમને હું સી ડબલ્યુ વર્ક આપીશ તો સી ડબલ્યુની અંદર ટોટલ ક્વેશ્ચન 5 છે કેટલા છે ક્વેશ્ચન 5 છે કયા કયા તો કે અઘરા શબ્દો શબ્દાર્થ વિરોધી શબ્દ ખાલી જગ્યા પૂરો અને પ્રશ્નના ઉત્તર આપો ઓકે તો આ ક્વેશ્ચન છે 1-5 એની પીડીએફ હું તમને સેન્ડ કરી દઈશ આ વિડીયો લેક્ચરના અંતમાં આ ચેપ્ટરનો સી ટેક્સ્ટ બુક પોર્શન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું ઓકે સ્ટુડન્ટ્સ તો આ વિડીયો લિંક જોયા બાદ તમારે વર્કશીટના બદલે શું કરવાનું છે સી ડબલ્યુ વર્ક જે આપેલું છે એની તમારે તમારી સી ડબલ્યુની અંદર કોપી કરવાની છે ઓકે ચાલો ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં